કુળમાં તમારું વાલા એ કોઈ કયું નો તમાનતા રે આ કુળમાં તમારું વાલા એ કોઈ કયું નો તમાનતા રે દીવાર તપીધે લો વરુણી રે બાપે લઈ માયરા બસ બેટડા રે વાર તપીધે લો વરુણી એ બાપે લઈ માયરા ભાઈ ભાઈ રે કાપતો બાપ દીકરાને કાપતો હગાઈ હગાને કાપતા હતા પણ બધા કીધું કૃષ્ણ ને વાર નહી વરે દ્વારકામાં મેં બહુ કાયસ કરી ભાઈ કૃષ્ણ હું કરે કે તમે જોવો છો ભાઈ હું જોવો છો કૃષ્ણ ને વાર કે નહીં વરે ને દ્વારકામાં રાડ્યું નાખીને કીધું કે ભૂતડા નાખો માં પેટમાં હાથી ના પેટમાં એ બોલે કૃષ્ણ કઈ કર તેથી કૃષ્ણ કીધું તમે શું કરવા જોવો છો ભૈયા જાઓ ત્રિવેણી ભેરી થઈ છે આમ હિરણ આવી છે આમ કપિલા આવી છે આમ સરસ્વતી આવી છે ત્રણ નદીઓનો સંગમ થયો છે તમે વિયા જાઓ તમે શું કરવા જોવો ત્યારે બળભદ્રે કીધું તું નથી જોતો કે મારે કોક ની રાહ છે મારાથી કોક ની રાહ છે મોટા ભાઈ હું કોક ની રાહ જોઉં છું તમે વિયા જાઓ શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ત્રિવેણી સંગમની માલિક બળભદ્રએ પોતાનું શરીર મૂક્યું અને પછી ભાલકાન પીપળે પગમાંથે પગ ચડાવી અને બેઠો તો સાના નારાયણ કરતો બાણ છીટ્યું પગનું તળિયું વિંધાણું હાથની અથેળી વિંધાણી માથાનું કપાળ વિંધાણું એ ત્રણ પદ વિંધાણા અને બાણ મારનારાને એમ થયું મૃગલું નથી કોઈક માણા આવી ગયું દોડીને પાસે આવ્યો તે પરમાત્માએ એટલું કીધું આવી ગયો ભાઈ તારી જ રાહ હતી વડભદ્ર ને કેતો તો મારા કોક ની રાહ આવી ગયો માફ કર પ્રભુ માફ કર માફ ની કઈ વાત નથી ભાઈ રામા અવતાર ના વખત ની વાલી ને બસ આ લેણ દેણ ના હતા ને તારણ મારા એ સંબંધ તું છું તો છેલ્લે કવિ કાગે લખ્યું કે રુદરો બોલાવે મને આ પ્રતિક રોપી પડો રે રુદરો બોલાવે મને એ પ્રતિક રોપી પડો રે કાગની કલામ ને ધ્રુજાવે રે ભાલકા રે બોલા એ ભીલ ના રે આજ કાગની કલમ કાગ રોયા છો એની કાગ રોયા એટલું નહીં એની કલમ રોઈ એ કાગ લખે છે કાગની કલામ ને ધ્રુજાવે ભાલ તારે વોયલા એ ભીલ ના રે આ ભજન લખ્યું ક્યાં વાલ મને એટલું હૈયા મા જો ને જાયું આદ દ્વારી કાને એ દેવડે દર્શન કરવા ગયા દ્વારકા દિશ ના છપન ભગત છે બેહીન પતિ કવિ કાગે કીધું કે તમે અમરત એ પિતા કે કળવા જર રે જાદવ જન્મી ને જાદવ એ કુળ મારે શું સુખ મળ્યું તને શું સુખ મળ્યું બે વર્ષ પહેલા થાપાની અંદર આવ્યું તો ફોરેન અંદર એક પુરુષે બે બાળકનો જન્મ દીધો એક પુરુષે
બે બાળકનો જન્મ દીધો. આ દેશ માટે નવી નવાઈની વાત નથી, ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા અને બાપના પેટમાંથી જન્મ્યા. હમણાં મેં વાંચ્યું ફોરેનની અંદર એક રોબોટને નાગરિકત્વ આપવામાં આવી દીધું. બાઈ છે એ નાગરિકત્વ આપી દીધું, ચૂંટણી લડશે એને એને નાગરિકત્વ આપી દીધું છે. છાપામાં આવી ગયું, પેપરમાં સમાચારમાં એને ઇન્ટરવ્યૂ આવી ગયા છે. આ મેં જ્યારે સાઉદી અરેબિયાની અંદર કે રોબોટને નાગરિકત્વ આપ્યું આ મેં જ્યારે વાંચ્યું ત્યારે મને તરતો તરત યાદ આવ્યું વાલ્મીકિ રામાયણ યાદ આવી, તરત મને રામ રાવણનું યુદ્ધ યાદ આવ્યું. અને તે મને યાદ આવ્યું કે કુંભકર્ણ છે ને એ રાવણનો રોબોટ હોવો જોઈએ. 6 મહિના ડિસ્ચાર્જ કરી નાખે, વળી પછી 1 દિવસ સાજ કરી નાખે, વળી પણ 6 મહિના પુત્રું પડ્યું જોઈએ, યુદ્ધ હોય તે જગાડે. તમને એમ થાય કે લાખનજી આના ઉપરથી ના, હું તમને સાબિત કરીને કહું. વાલ્મીકે લખ્યું છે જ્યારે કુંભકર્ણ આવે છે લડવા ત્યારે ભગવાન રામ છે એ વિભીષણને પૂછે છે કે આ કયું યંત્ર આવે છે. જો માણા હો તો માણા કે, દાનવ હો તો દાનવ કે, દૈત્ય હો તો દૈત્ય કે, શબ્દ નથી વાપર્યો. વાલ્મીકે લખ્યું છે યંત્ર, આ કયું યંત્ર આવે છે. અને વિભીષણ કઈ જવાબ દે એ પેલા અંગદ બોલ્યો છે કે મહારાજ આ રાવણનું વિભીષિકા છે. વિભીષિકાનો અર્થ થાય બીવડાવનારું યંત્ર. અને તમે જો કુંભકર્ણને ભગવાન રામે માર્યો નથી, રાવણને નાભીમાં બાણ મારીને માર્યો છે, કુંભકર્ણને માર્યો નથી. કુંભકર્ણના કટકા કર્યા છે, પેલા હાથ કાપ્યો ને પછી હાથ કાપ્યો ને પછી આ પગ કાપ્યો, ના વર્ણન છે. પછી આ પગ કાપ્યો, લોખંડનું પુત્ર હોય ને મરે નહીં અને કાપ પૂંજ પડે કાપ. છેલ્લી વાત કરી વધી એક મને યાદ આવે છે. આજે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી ઉભો થયો એમ ન કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે, કહે ગુજરાત બનાવવું એમ કહે, મારે મારા રાજ્યને બિહાર બનાવવું છે એમ કોઈ મુખ્યમંત્રી ઉભો થઈને કહે નહીં. મગનભાઈ કોઈ મુખ્યમંત્રી નહીં કહે. હું ખાલી આપને વિનંતી કરું છું, 2500 વર્ષ તમને હું પાછા લઈ જાઉં છું, ખાલી 2500 વર્ષ પછી મારા પ્રશ્નને પૂરો કરો. ખાસ આ યુવાન માટે કહું છું, 2500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને બુદ્ધ અને મહાવીર સ્વામીના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું બિહાર. પાછા આવો 1 સેકન્ડ માટે, પાછા આવો. 6 મહિના પહેલા જીપીએસસીની પરીક્ષા લેવાની, 6 મહિના પહેલા હું બોલતો, 8 મહિના થયો, 6 મહિના થયા હોય, સીપીએસસીની એવી કંઈ પરીક્ષા લેવાની. 1764 આઈએએસ અધિકારીઓ પાસ થયા, જેટલા કોઈને ખ્યાલ છે એજ્યુકેટેડ છે. 1764 એમ કે પાસ થયા, એમાંથી 1123 બિહારના, 1123 બિહારના, 23 છે ને માફ કરજો 600 છે ને એ અન્ય રાજ્યના, ગુજરાતનો એક પણ નહીં. નકરા માવા ખાધા, મોટરસાયકલ ફેરવા, સીન નહીં ખા, વાસ્તવિકતા સાયન્સ આપણી પાસે હતું. મારો કહેવાનો હજી ઘણું બધું કહી શકું, મારે મારો પ્રસંગ પૂરો કરવો છે. ભીષ્મે કીધું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે શિખંડી, એને આડો રાખી અને અર્જુનને કયો બાણ હાકે કાલનો સેનાપતિ તમે એને બનાવો. અને 10મા દિવસના યુદ્ધનો સેનાપતિ શિખંડીને બનાવવામાં આવ્યો અને શિખંડીને આડા રહી અને અર્જુનને જે બાણ હાંક્યા, દાદો ભીષ્મ પડ્યા. આમ દાદો ભીષ્મ પીડ્યા અને આમ ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું હવે દાદાને મળી આવીએ. એ દાદાને મળવા માટે થઈ અને જે નીકળ્યા થોડાક છેટા રહ્યા અને એ સમયે માં ગંગાજી છે એ ત્યાં પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને કીધું કે તારા બધું કરવું તો એટલે વચમાં ક્યાંય આવી નથી, હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, પણ વચ્ચે ભટકાઈ ગયો ને કૃષ્ણ, એટલે 2 શબ્દ હું આપને કેતી જાઉં. અને તેથી માં ગંગાએ કીધું તો કૃષ્ણ એક હિદરાનો ઓઠલેન માં દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંગનો ઓઠલેન માં દીકરામાં ઘા કરાવ્યો,
કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત શિખંડી ને રથમાંથી એઠો ઉતારી અને પછી અર્જુન ને લઈ અને મારા દીકરા ભીષ્મ ના હામ આવ્યો તો તને ખબર પડત કે ગંગાના ધાવણ ની માલિક હું તાકાત છે આ તો રાજપૂતાનિયા થી જોઈ હિંદ કી રાજપૂતાનિયા રાજપૂતાની આથી તો હિંદ કે રાજપૂતાની આથી તો હિંદ કે રાજપૂતાની આથી